विद्यार्थी मित्रों, मारो आवाज तमारी सुधी पहुंची रह्यो छे। बधा विद्यार्थियों ने अवाज संभळाय छे भाई अने स्क्रीन देखाय छे। મારા વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ સેશનની શરૂઆત કરીએ છીએ। ચેપ્ટર નંબર 7, ધોરણ 12, ઇન્ટિગ્રલ્સ। અહીંયા આપણે જે ટોપિક અત્યારે ભણવાના છીએ તે અનિયમિત સંકલનનો ટોપિક છે, જેની અંદર આપણે સ્વાધ્યાય 7.2 સફળતાપૂર્વક સમજી શક્યા। હવે એની અંદર સ્વાધ્યાયમાં સાત પોઈન્ટ બે માં એક્ઝામ્પલ નંબર 5 એ આપણે ભણવા માંગી રહ્યા છીએ। સંકલનમાં સાઇન એક્સ પ્લસ બી ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી ડીએક્સ। હવે મિત્રો, આ પ્રશ્નનું આપણે જે સોલ્યુશન જોઈતું હોય તો કેવી રીતે આપણે એ સોલ્યુશન મેળવી શકીશું? તો સૌ પ્રથમ આપણી પાસે આમ તો એસ અને સી, તો 2SE નું ફોર્મ્યુલા છે એસ પ્લસ એસ। પરંતુ જોતા ખ્યાલ આવે છે કે બંનેના ખૂણા સરખા છે, તો અહીં આપણે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ। 2 સાઈન એક્સ પ્લસ બી ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી, આ સૂત્ર બની ગયું 2 ઇન્ટુ સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા, એટલે કે સાઈન 2 થીટા, એટલે 2 એક્સ પ્લસ 2 બી ડીએક્સ। એકદમ ક્લિયર મિત્રો? હવે આની અંદર તમે જોઈ શકો છો 1/2 તો અચળ છે, વિધેય સાઈન નું સંકલન થશે માઇનસ કોસ 2 એક્સ વત્તા 2 બી પ્લસ સંકલન અચળાંક સી। અહીંયા એક્સ નું જે સહગુણક છે 2 એ આપણે ભાગવાનું થશે, અંતમાં માઇનસ 1 અપોન 4 એ કોસ 2 એક્સ પ્લસ 2 બી પ્લસ સી આનો જવાબ છે। અહીંયાથી બે ને આપણે કોમન લઈ શકીએ, પણ ક્યાં, તો અહીંયા 12 આપણે કોમન લઈ શકીએ, જો લેવા હોય તો, ના લેવા હોય તો એમ નથી, તો આપણે આ જવાબ રાખીશું। બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? તો આ પ્રકારે આ પ્રશ્ન છે મિત્રો। ફરી જરા ધ્યાનથી એકવાર ફરી પાછળ જોઈ લેશો મિત્રો, ક્લિયર છે? ઓકે, સરળ સવાલ છે મિત્રો, આ તમને આવડશે જ। આના જેવો એક સવાલ તમને આપું છું પ્રેક્ટિસ કરવા માટે। સંકલનમાં સાઈન એ એક્સ ઇન્ટુ કોસ બી એક્સ ડીએક્સ, હાલ તમે જોઈ શકો છો કે બંનેના જે ખૂણા છે એ અલગ અલગ છે, પણ એની અંદર તમારે આ પ્રકારનું સૂત્ર બનાવી અને સંકલન કરવાનું છે। બોલો ખ્યાલ આવી છે વાળા વિદ્યાર્થી મિત્રો? આગળ વધીશું ઉદાહરણ 6 ની અંદર, એક્ઝામ્પલ નંબર 3। આઈ બરાબર સંકલનમાં
dx भाग्या 1 प्लस tan x। विद्यार्थी मित्रों आ प्रश्न तुम्हारे जाते ही गणवानो छे एवं केम कारण के आयो जो सवाल स्वाध्याय 7.2 માં કયો એક્ઝામ્પલ છે 33 નંબર નો જે પ્રશ્ન છે એના જેવો છે ના જેવો છે એટલે આ સવાલ તમે જાતે ગણી શકશો। હવે આની અંદર એક્ઝામ્પલ નંબર 2 છે ઉદાહરણ 6 ની અંદર જ સંક્રમણમાં sin x ભાગ્યા sin x plus a dx શોધવાનું છે। બને ત્યાં સુધી ત્રિકોણમિતિ વાળા વિધેયની અંદર x જેવો અંશમાં ખૂણો હોય એવો જો ખૂણો આપણે છેદમાં રાખવાનો પરિસ્થિતિ આધીન કરવું પડશે પણ હવે પ્રયત્ન પોકડી જવા દઈએ આપણે આને બીજી વખત યુઝ કરી લઈશું એટલે મહેનત આપણે ફોકટ ના જાય અને સાહેબ ને કહી દેવા લેવાનું છે પણ બીજું ચર્ચા હોવી સાજે તો શું હશે વિદ્યાર્થી મિત્રો બંનેના ખૂણા સરખા કરવા હોય તો જોઈ શકીએ આપણે સાઈન એક્સ અને નીચે જે ખૂણો છે એ સાઈન એક્સ વત્તા એ છે। હવે આપણને એક્સ વત્તા એ જોઈએ છે તો એ ઉમેરી દીધો આપણે અને એવો બાદ કરી દીધો। જો એ માઇનસ ચિહ્ન હોત તો પહેલા માઇનસ આવે ને પછી પ્લસ આવે છે। હવે આપણે આને આલ્ફા ગણીશું આને બીટા ગણીશું તો સાઈન નું સૂત્ર શું થશે સાઈન એક્સ વત્તા એ ઇન્ટુ કોસ એ માઇનસ કોસ એક્સ વત્તા એ ઇન્ટુ સાઈન એ આના ભાગાકારમાં આવશે સાઈન એક્સ વત્તા એ અને આના ભાગાકારમાં પણ આવશે સાઈન એક્સ વત્તા એ ડી એક્સ। આપણે સંકલન ગુણધર્મ ઉપયોગ કરીને આ કેન્સલ થઈ જશે મિત્રો બંનેનું અલગ અલગ સંકલન કરીએ પરંતુ અચ્છા અલગ અલગ સંકલન કરીએ કોસ એ ડીએક્સ માઇનસ સંકલનમાં કોટ એક્સ વત્તા એ ઇન્ટુ સાઈન એ ડીએક્સ અહીંયા ડીએક્સ લખ્યું હોવાથી એક્સ વગરનું જે કોઈ પણ પદ હોય એ અચળ કહેવાય એનામાં કોસ એ અચળ આમાં સાઈન એ અચળ તો હવે પદ રહેશે કોસ એ સંકલનમાં ડીએક્સ બરાબર છે માઇનસ સાઈન એ સંકલનમાં કોટ એક્સ વત્તા એ ડીએક્સ આવું થશે કોસ એ અહીંયા અચળ છે મિત્રો એટલે કોસ એ ને યથાવત રાખીશું ડીએક્સ નું સંકલન થશે એક્સ સાઈન એ અચળ છે કોટનું સંકલન થશે લોગ માનાંકમાં સાઈન એક્સ પ્લસ એ પ્લસ સી અંતિમ જવાબ છે એક્સ ઇન્ટુ કોસ એ માઇનસ સાઈન એ ઇન્ટુ લોગ માનાંકમાં સાઈન એક્સ પ્લસ એ પ્લસ સી અંતમાં આ જવાબ છે મિત્રો બોલો ખ્યાલ આવી જાય છે
बराबर समझ पड़े से मित्रों ने आज प्रकार आपने जो सवाल तुमने होमवर्क में आपिए संकलन में साइन एक्स भाग्या साइन एक्स प्लस टू ए डी एक्स आ प्रश्न पर तमारे जाते ज करवानो रहेशे मित्रों बराबर ख्याल आवी जाय छे जो एज प्रकार नो मित्रों आ प्रश्न तमे जाते प्रयत्न करशो अने आनु सोल्यूशन तमें लगभग मिली जैसे बराबर है दोस्तों। चलो हवे उदाहरण छ नी अंदर दाखलो नंबर एक आई बराबर संकलन में साइन क्यूब एक्स इंटू कोस स्क्वेर एक्स डी एक्स हवे एक जनरल फॉर्म्यूला बताऊं तुमने साइन रेस टू एम एक्स इंटू कोस रेस टू एन एक्स डी एक्स एमां याद राखो मित्रों ज्यारे एम अने एन बने युग्म हो तो जो आ बने युग्म हो तो शू करीशुं आपणे तो साइन स्क्वेर एक्स बराबर 1 माइनस 2x बाय 2 अने cos स्क्वायर x बराबर 1 प्लस cos 2x बाय 2 प्रमाणे ना सूत्र बनावी संकलन करू। नंबर 2 जो m अने n अयुग्म होय तो જ્યારે બંને અયુગ્મ હોય તો મોટી ઘાત વાળા પદનો આદેશ આપણે લેવાનો પણ જ્યારે આદેશ લેતા હોય ત્યારે ઘાત વગરના પદનો એમ અને બંને અયુગ્મ હોય તો મોટી ઘાત વાળા પદનો घात वगर माटे आदेश लेवानो घात वगर नो आदेश लेवानो बने अयुग्म होय त्यारे पण अथवा गमे ते एक अयुग्म होय तो पण ऊपर प्रमाणे पण बने माथी गमे ते एक अयुग्म होय त्यारे युग्म वाला पद नो आदेश आपणे जोवानो थशे। चलो बरोबर समझी लेजो गमे ते एक अयुग्म होय तो युग्म घात वाला पद नो आदेश लेवो। विद्यार्थी मित्रों आ समग्र मुद्दाओ तमारा लिस्ट नी अंदर जे मुद्दाओ के सूत्रो लखो छो त्यां तमारे लखी देवाना छे जे तमने खूब ज फायदाकारक निवडशे। अरे आना प्रमाणे जुओ अहीं आपणे आ मुद्दामां छीए गमे ते एक अयुग्म छे એવી વખતે યુગ્મ ઘાત વાળા પદનો આપણે આદેશ લેવાનો છે એટલે આપણે cos x બરાબર t આદેશ લેતા આને આપણે આદેશ લઈશું cos x નું વિકલન થશે માઇનસ sin x અને x નું વિકલન થશે dx બરાબર dt તો sin x dx બરાબર માઇનસ dt કહેવાશે साइन ना क्यूब ना स्थाने साइन स्क्वायर एक्स इनटू कोस स्क्वायर एक्स इनटू साइन एक्स डीएक्स
આવા સંજોગોમાં આપણે અયુગમાં ના કરવું જે પદ છે એને યુગમાં રૂપાંતરિત કરવાનું છે. આવી રીતે બીજું આપણને ખ્યાલ જ છે કે હવે આપણે કોસ રાજેશ લેવાના છીએ, પણ આપણી પાસે અહીંયા સાઈન સ્ક્વેર છે તો એને કહેવાશે 1 cos² x cos² x sin x dx. આ પ્રકારનું પદ બનશે મિત્રો. હવે જરા ધ્યાન દીજો, આપણું મૂળ પદ શું કહેવાશે? 1 t² × t² × -dt. માઇનસ અંદર ગુણશું તો પહેલું પદ પ્લસ થઈ જશે, t² × t² t^4 − t² dt. બંને અલગ અલગ સંકલન, t^5/5 t^3/3 + c. બોલો સમજાઈ ગયું? ફરી એક વાર જરા ટોપિક નો તમે સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. બરાબર cos ને પાછા મૂકીએ તો આપણો આન્સર આવશે 1/5 cos^5x 1/3 cos³x + c. આ અંતિમ જવાબ છે મિત્રો. હવે આપણે આ જ પ્રકારના પ્રશ્નોની જરા છણાવટ કરીશું મિત્રો, જેથી ટોપિક આપણે વધારે ઘર કરી શકીએ. બધા મિત્રો પાસે ટેક્સ્ટબુક તો હશે જ, આપણે આ ટોપિક ની અંદર દ્રઢીકરણ કરી શકીએ. તો જુઓ મિત્રો, આ એક્સ્ટ્રા સવાલ તમારે જાતે પ્રેક્ટિસ માં લેવાના છે. પ્રથમ સવાલ છે સંકલનમાં sin^7x × cos³x dx. બરાબર, ચલો ત્યાર પછી બીજો સવાલ છે નંબર 2, ઇન્ટિગ્રેશન sin³x × cos^5x dx. નંબર 3, sin²x × cos³x dx. આ ત્રણે ત્રણ પ્રશ્નો આ જ પદ્ધતિથી તમારે જાતે કરવાના છે.
આની અંદર આદેશ પકડી ગયો sin x બરાબર t કારણ કે એની ઘાત મોટી છે આમાં cos x બરાબર t આદેશ લેવાનો આમાં યુગ્મ હોવાથી sin x બરાબર t આપણે આદેશ લઈશું આ એક્ઝામ્પલ બહુ જ મહત્વનું sin square x into cos raised to 4x dx वाला विद्यार्थी मित्रों बराबर समझदारी पूर्वक sin स्क्वायर x હોય અમાર કીધું તમને કે આમાં sin સ્ક્વેર x હોય તો 1 cos 2x 2 સૂત્ર મૂકીશું cos raised to 4 હોય તો cos સ્ક્વેર નો સ્ક્વેર થશે આ cos સ્ક્વેર ના સ્થાને 1 plus cos 2x divide by 2 એનો વર્ગ આપણે મૂકવાનો થશે 2 નો વર્ગ અહીંયા 4 4 ગુણ્યા 2 8 ને આપણે કોમન લઈશું 1 minus cos 2x પહેલા આના વર્ગનું વિસ્તરણ 1 plus 2 cos 2x plus cos square 2x dx આપણે બ્રેકેટ ઓપન કરીશું મિત્રો वन अपॉन एट वन माइनस कॉस टू एक्स वन प्लस टू कॉस टू एक्स अहिया सूत्र आवशे वन प्लस कॉस फोर एक्स डिवाइड बाय टू डीएक्स आ बे नो गुणाकार बने पद साथ थशे अने बे नो गुणाकार आठ साथ एटले 16 थशे बराबर ध्यान थी जोशो तो पहलो जवाब आवशे 1 अपॉन 16 इंटीग्रेशन 1 माइनस कॉस 2x एमएम रहेशे पछी 2 प्लस 4 कॉस 2x आई बे गुणा छे 2 4 कॉस 2x प्लस 1 प्लस 1 प्लस कॉस 4x dx 1 by 16 1 નો ગુણાકાર બધા જ પદ સાથે કરવાનો તો 2 વત્તા 1 3 પ્લસ 4 cos 2x પ્લસ cos 4x માઇનસ 3 ગુણ્યા એટલે માઇનસ 3 cos 2x માઇનસ 4 cos 2x into cos 2x minus cos 4x into cos 2x dx પદને રીઅરેન્જ કરીને લખીશું આપણે ત્યારે અહીંયા આપણને 2 ખૂટે છે તો 2 વડે ગુણવાના 2 વડે ભાગવાના 1 by 16 3 4 cos 2x minus 3 cos 2x એટલે cos 2x પછી plus cos 4x આવશે minus 4 ને બદલે આપણે 2 રાખીશું પછી ઉપર શું થશે cos square 2x તો 1 plus cos 4x આવું રહેશે માઇનસ 2cc એટલે c plus c cos બંનેનો સરવાળો 4 ને 2 6x વત્તા cos 2x ભાગ્યા 2 dx હવે આ લસા 2 રહેશે વળી પાછા બધાને 2 વડે ગુણીને 32 થયા 3 2 6 પ્લસ 2 cos 2x પ્લસ 2 cos 4x માઇનસ 2 માઇનસ 2 cos 4x માઇનસ cos 6x
अच्छा बी आने गुणीशु तो आ चार थशे अने आ पण चार थशे माइनस कोस टू एक्स डी एक्स वही पाछा सरखी रीते गोठवीए तो जो छ ऊंचा चार એટલે બે આવશે પછી જો ટુ કોસ ટુ એક્સ માઇનસ કોસ ટુ એક્સ એટલે વત્તા કોસ ટુ એક્સ આ માઇનસ ચાર વખત આ વત્તા બે વખત એટલે માઇનસ બે કોસ ફોર એક્સ માઇનસ કોસ સિક્સ એક્સ ડી એક્સ આમ જોવા જઈએ તો સૌથી મોટા ખૂણાવાળા પદ ને આગળ રાખીશું પણ કઈ વાંધો નહીં આપણે આ પ્રકારે પદ મળ્યું દરેકનું અલગ અલગ સંકલન કરીએ આનું ટુ એક્સ આવશે સાઈન ટુ એક્સ અપોન ટુ માઇનસ સાઈન ફોર એક્સ અપોન ફોર માઇનસ સાઈન સિક્સ એક્સ અપોન સિક્સ પ્લસ સી બધાને સરળ રૂપમાં આપવો હોય તેવી રીતે લસાર બાગી હોય તેવી રીતે અને આમ નામ જવાબ રાખવું હોય તો પણ આ પ્રકારે આપણે પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકીએ મિત્રો ચલો બધા બાળકોને ખ્યાલ આવી જાય છે પ્રિય વિદ્યાર્થી મિત્રો બધા સમજી શકે છે વેરી ગુડ મને તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ જરૂર મુજબ તમે સ્ક્રીનશોટ લેતા જ મિત્રો હવે આપણે વાત કરીએ છીએ ઉદાહરણ અચ્છા હું તમને એક સવાલ એક્સ્ટ્રા આપી રહ્યો છું જેની તમે પ્રેક્ટિસ કરશો આપણે આગળ જઈએ તમે જેટલો વધારે અભ્યાસ કરશો તમે આ ટોપિકમાં એટલા શાર્પ બનશો મિત્રો ક્લિયર ચાલો હવે આપણે ભણી રહ્યા છીએ ઉદાહરણ સાત ની અંદર એક્ઝામ્પલ નંબર ટુ સાઈન ટુ એક્સ ઇન ટુ કોસ થ્રી એક્સ ડી એક્સ આ પ્રકારના સવાલમાં ટુ એસી ટુ સીએસ વગેરે પ્રકારના સૂત્ર બનાવી શકાય બને ત્યાં સુધી જે ખૂણો મોટો છે એને આગળ રાખીશું આપણે કોસ થ્રી એક્સ સાઈન ટુ એક્સ ડી એક્સ બે વડે ગુણવાના બે વડે ભાગવાના આ સૂત્ર થઈ ગયું ટુ સી એસ એટલે એસ માઇનસ એસ પહેલા આવશે સાઈન બંને ખૂણાનો સરવાળો ફાઈવ એક્સ માઇનસ સાઈન બંને ખૂણાની બાદબાકી એક્સ ડી એક્સ સાઈન નું સંકલન થશે માઇનસ કોસ ફાઈવ એક્સ અપોન ફાઈવ સાઈન નું સંકલન થશે માઇનસ કોસ એક્સ પ્લસ સી અંતમાં જવાબ રહેશે વન બાય ટુ કોસ એક્સ માઇનસ કોસ ફાઈવ એક્સ અપોન ફાઈવ પ્લસ સી બહાર કાઢેલા બેને આપણે અંદર ગુણી શકીએ અને ન ગુણો હોય તો પણ કઈ વાંધો નથી ચલો ક્લિયર આ જ પ્રકારનો સવાલ સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ માં એક્ઝામ્પલ નંબર ટુ
एग्जाम्पल नंबर थ्री, एग्जाम्पल नंबर सिक्स अने एग्जाम्पल नंबर सेवन आ प्रकारना प्रश्नों छे। एमांथी आपणे एग्जाम्पल नंबर थ्री नी प्रेक्टिस करी रह्या छीए। आ बाकीना जे छे એ તમારે જાતે ગણવાના છે। એક્ઝામ્પલ નંબર થ્રી વાત કરીશું, કોસ ટુ એક્સ, કોસ ફોર એક્સ, કોસ સિક્સ એક્સ ડીએક્સ। આની અંદર ટુ सी सी એટલે सी प्लस सी નું સૂત્ર બનશે, cos 2x into cos 6x into cos 4x dx, બે વડે ગુણ્યા અને બે વડે ભાગ્યા। આ થઈ ગયા cos 2x into 2cc, એટલે થઈ ગયા c plus c cos, બંનેનો સરવાળો વત્તા cos બંનેની બાદબાકી dx, 1 by 2 cos 10x into cos 2x cos 2x into cos 2x cos 2x, આને પણ 2 વડે ગુણો 2 વડે ભાગો, આને પણ 2 વડે ગુણો 2 વડે ભાગો, 2 લસાઅ આવશે છેદમાંથી અને 4 મળશે। 2cc એટલે પાછું એ સૂત્ર બનશે c plus c cos 12x વત્તા cos 8x। આનું ફોર્મ્યુલા છે 1 plus cos 4x dx। પદને જરા સરખા ગોઠવીએ તો cos 12x cos 8x cos 4x વત્તા 1 dx। બધા જ સવાલનું આ બધા જ પદનું આપણે અલગ અલગ સંકલન કરવાનું છે, પરંતુ મારા વિદ્યાર્થી મિત્રો લગભગ અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે। બરાબર ધ્યાન દીધો છો? ઓકે, તમને જો ખ્યાલ આવી ગયો હોય તો આગળ વધીશું। સૌથી પહેલું પદ છે 1/4 અચળ, પછી કોસ 12x જે છે તમે જોઈ શકો છો અહીંયા, તો આનું સંકલન થાય સાઈન 12x ભાગ્યા 12, x નો સરગુણક 12 છે તો ભાગ્યા 12, પછી cos 8x છે તો એનું સંકલન થશે sin 8x ભાગ્યા 8, sin 4x ભાગ્યા 4 અને વત્તા x plus c, કારણ કે 1 નું સંકલન x થશે અને cos નું sin 4x upon 4। મિત્રોને ખ્યાલ આવી ગયું? આ જ પ્રકારે ગુણિત ઉપગુણિતના સૂત્રો બનાવી આપણે સંકલન ખૂબ જ સારી રીતે મેળવી શકીશું। ચલો મારા વિદ્યાર્થી મિત્રો ક્લિયર થાય આટલી વાત। હવે પાછા જઈએ ઉદાહરણ સાતની અંદર દાખલો પહેલો, સંકલન માં કોસ સ્ક્વેર 2x માઇનસ 3 dx।
पहला दाखला में रकम एक्चुअली आ गई रीति छे cos square x dx ये તમારે જાતે ગણવાનું એના જેવો પ્રશ્ન છે આ cos square ની અંદર સંકલનમાં કોઈ સૂત્ર નથી મિત્રો આવા સંજોગોમાં cos square theta બરાબર 1 plus cos આ જે પણ ખૂણો છે એનો ડબલ 4x minus 6 divided by 2 dx બે અચળ હોવાને કારણે આ બંને પદનું અલગ અલગ સંકલન થશે વનનો ગુણાકાર dx સાથે છે એટલે આનું સંકલન x cos નું સંકલન પ્લસ આવશે sin 4x minus 6 x નો સરગુણ 4 અહીંયા ભાગવાનો થશે અંતમાં જવાબ આવશે 1 upon 8 4x plus sin 4x minus 6 plus c ખેલાવી જાય આ પ્રકારનો જે સવાલ છે એના જેવું સ્વાધ્યાય 7.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 1 એ તમારે જાતે ગણવાનું છે મિત્રો બોલો સમજાઈ ગયું चलो हवे उदाहरण 7 ની અંદર દાખલો નંબર 3 સંકલનમાં sin cube x dx વાલા વિદ્યાર્થી મિત્રો આ દાખલો ગણવા માટે આપણી પાસે બે પદ્ધતિ છે બે રીત છે रीत एक रीत बे रीत एक ની અંદર sin ક્યુબ છે આ માત્ર ક્યુબ હોય તો હું બે રીત છે ને તો રીત નંબર બે વધારે ઇન્ટરેસ્ટિંગ છે આપણે જાણીએ છીએ sin 3x નું સૂત્ર છે 3 sin x minus 4 sin cube x આને લઈ રાખી બાજુ 4 sin cube x is equal to 3 sin x minus sin 3x તો sin cube x બરાબર 3 sin x minus sin 3x ભાગ્યા 4 હવે જો અહીંયા 3 sin x माइनस साइन 3x डिवाइड बाय 4 dx 3 अपॉन 4 साइन x नु संकलन माइनस कॉस x 1 बाय 4 साइन नु થશે माइनस कॉस ऑफ 3x અને x નો સરગુણ 3 ભાગો ઉપર છે પ્લસ c માઇનસ માઇનસ પ્લસ 1 upon 12 cos 3x minus 3 upon 4 cos x plus c चलो वाला विद्यार्थी मित्रों આ પ્રથમ રીત છે મને લાગે છે આ રીત પણ તમને બરોબર સમજમાં આવી ગઈ છે રીત નંબર 2 માં sin cube છે એની જગ્યાએ sin square x into sin x dx લઈશું આ sin square x ના સ્થાને 1 minus cos square x યાદ રાખજો આમાં આદેશ લેવાનો કીધ છે આદેશ લીધા પછી હું વિકલન એ ગોઠવવું જોઈએ તો sin x કોણ વિકલન છે તો cos નું તો રકમમાં તમને cos દેખાવો જોઈએ અજાણ રાખીશું હવે અહીંયા આદેશ લઈશું cos x બરાબર t લેતા આનું વિકલન થશે માઇનસ sin x
dx एना बराबर dt, तो sin x dx एना बराबर माइनस dt थसे। चलो सौथी पहला अंश में साइन स्क्वेर छे नहीं कोस आगे लिखो ना पे कोस आगे लिखो हुआ थी कोस x ना स्थाने t लेवाना એટલે 1 માઇનસ ટી સ્ક્વેર અને અહીંયા માઇનસ ડીટી આવશે તો ટી સ્ક્વેર માઇનસ 1 ડીટી માઇનસ અંદર કોઈ નાખ્યા આનું સંકલન ટી રેસ ટુ 3 અપન 3 માઇનસ 1 નું સંકલન ટી થશે પ્લસ સી ટી ની કિંમત પાછી મૂકીએ કોસ ક્યુબ એક્સ અપન 3 માઇનસ કોસ એક્સ પ્લસ સી બોલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જાય અહીંયા બંને માંથી કોઈ પણ રીતે કરેલો દાખલો સાચો જ છે એમ સમજવાનું મિત્રો બોલો ખ્યાલ આવી જાય આ પ્રકારનો એક પ્રશ્ન છે એ જોઈએ આપણે સ્વાધ્યાય 7.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 4 साइन क्यूब 2x प्लस 1 dx आने आम गोठी शका से मित्रो साइन स्क्वायर 2x प्लस 1 इनटू साइन 2x प्लस 1 dx रीत बे प्रमाणे जे जो आपणे आ साइन स्क्वायर ना स्थाने 1 माइनस कोस स्क्वायर 2x प्लस 1 इनटू साइन 2x प्लस 1 dx અહીં આપણે આદેશ લઈશું બરાબર ધ્યાનથી સમજજો माइनस साइन 2x प्लस 1 इनटू 2 dx એના બરાબર dt तो जो मित्रों साइन 2x प्लस 1 dx एना बराबर dt अपन 2 એટલે આ જે પદ છે એના સ્થાને શું આવી ખ્યાલ આવી ગયો માઈનસ જરૂર નથી તો સામે આપી દો તો એ નવું પદ શું થશે બરાબર ધ્યાનથી જોજો 1 માઈનસ cos² / t² આવશે પછી sin 2x + 1 ના સ્થાને આવશે माइनस dt अपन 2 माइनस अंदर गुणी ना किए तो 1 बाई 2 t स्क्वायर माइनस 1 dt आनु संकलन थसे 1 बाई 2 t रेस टू 3 अपन 3 1 नु संकलन t थसे प्लस c t ની કિંમત આપણે પાછી મૂકીશું sin cube 2x plus 1 डिवाइड बाय 3 माइनस साइन ऑफ 2x प्लस 1 प्लस c बोलो बधा मित्रों ने ख्याल आवी जाय छे આ વધારે સારી રીત છે તો બધા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 127 એની આપણે પ્રેક્ટિસ કરવાની હોય બરાબર છે મિત્રો તો આ સવાલની પ્રેક્ટિસ જાતે કરવી મિત્રો તો આજના સેશનમાં આપણે માત્રને માત્ર આટલે સુધી રહીશું બરાબર સમજદારી પૂર્વક આપણે પ્રેક્ટિસ કરીશું મિત્રો ચલો અહીંયા સુધીના પોઈન્ટમાં કોઈને કંઈ કહેવું છે અચ્છા બધાને ખ્યાલ આવી ગયો ને એકદમ ક્લિયર છે મિત્રો
બસ તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીશું. હવે બધા વિદ્યાર્થી મિત્રો આ ગ્રુપમાંથી લેફ્ટ થઈ જે રેગ્યુલર વર્ક છે એની પ્રેક્ટિસ કરશે. અને સાંભળો, આવતીકાલે તમારે જેડબલ નીટની પ્રેક્ટિસ પેપર છે, તો ખાસ તમે ખૂબ જ સમજદારીપૂર્વક પ્રેક્ટિસ કરો મિત્રો, રિવિઝન કરો. ઠીક છે, ચાલો, થેન્ક યુ. હા, કોણ બોલ બેટા? મૂકવાનું કોસ ક્યુ 2x plus 1, અહીં આવશે cos 2x plus 1 plus c, બરાબર છે? તો હવે તું ગરબડી છે, ઓકે. તો મિત્રો ઘરે રહીએ, શીખ રહીએ અને પ્રેક્ટિસ કરતા રહીએ. થેન્ક યુ. Thank you.